સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. બંને જતા હતા અને એ જતા સમયે જોજો મહાદેવજીનો વિવેક. કથામાંથી ઊભું થવું હોય ને તો વક્તાની રજા લઈને થવું પડે. ત્યાંથી આમ કેવું પડે, જાઓ એમ પ્રણામ કરી નમસ્કાર કરી નીકળું. મહાદેવજીએ પણ એટલો બધો સમૂહ હતો એટલે રજા લેવી, એટલે દૂરથી જ રજા લીધી છે. અને રામચરિત માનસમાં તુલસીદાસજી કહે છે કે મુનિએ કેવી રીતે મુનિ પાસેથી રજા લીધી. ત્રિપુરારી ત્યારે સંગ સતી જગત જનની ભવાની એવું સંબોધન કર્યું મહાદેવજી ને. કથા સાંભળી પણ સતી એને સાંભળી એટલે તુલસીદાસજી ને ન ગમી. એક કથા સાંભળો તો સીતા આત્મહત્યા કરવા જતા હોય અને ત્રીજટા કથા સંભળાવે આત્મહત્યા રોકાઈ જાય. અને સતી આ કથા ને સાંભળીને સતીને આત્મહત્યા કરવી પડશે. રસ્તામાં જતા હતા અને એ સમયે ત્રેતાયુગ ચાલી રહેલો હતો. રામ સીતાના અન્વેષણમાં, એના શોધમાં સીતાનું હરણ થઈ ગયું હતું. દંડકારણ્યમાં સીતે કરતા રડતા હતા, કહ્યું કે દેવી આપણે જેની કથા સાંભળીને આવીએ ને એ તો નીચે છે, અખિલ બ્રહ્માંડનો માલિક. અખિલ બ્રહ્માંડના માલિકને ખબર ન હોય કે એની પત્ની ક્યાં છે. સતીને પરીક્ષા કરવાની ઈચ્છા થઈ અને સતી બનીને આવ્યા છે સીતા. અને રામ એક જ સેકન્ડમાં ઉઠી ગયા, પગે લાગીને કીધું કે હે માતા, મારા પિતા વૃષકેતુ ક્યાં છે? ભોળાનાથ એકલા એકલા આવ્યા, જાનકીનું રૂપ ધારણ કર્યું તો પણ ઓળખી ગયા. અને સતી મૂંઝાણા છે કે હવે પતિને શું કહીશ. પતિએ પૂછ્યું કે લઈ આવ્યા પરીક્ષા, તો ના પાડી છે કે મેં કોઈ પરીક્ષા નથી લીધી. મહાદેવજીએ સમાધિમાં બેસીને જોયું કે આને પરીક્ષા તો લીધી પણ મારી માં બનીને લીધી છે. મારી જાનકીનું, મારી માં જાનકીનું રૂપ ધારણ કર્યું. આજથી મારી આ સતી પત્ની નહીં, આજથી આ મારી માં છે. ભગવાન સમાધિમાં બેસી ગયા. એક વર્ષ નહીં, બે વર્ષ નહીં, 87,000 વર્ષ સુધી સમાધિમાં બેઠા. અને 87,000 વર્ષ સુધી બેસી ગયા એટલે ખબર પડી ગઈ કે આને મને હવે પત્ની તરીકે માનશે નહીં. અને એ 87,000 વર્ષ પૂરા થયા, મહાદેવજીની સમાધિ ખુલી. કહ્યું કે સમાધિ ખુલે પછી માફી માગી લઈશ. પણ સમાધિ ખુલી ત્યાં તો મહાદેવજી કંઈ બોલે પહેલાં તો આસન આપી દીધું ને રામકથાની શરૂઆત કરી દીધી. રામકથાની શરૂઆત થઈ, કથામાં ધ્યાન ન લાગે એટલે ન જ લાગે. ઉપરથી પ્લેનો રજૂ થયા. શિવપુરાણમાં એવી કથા આવે કે પ્લેનો બધાને કહ્યું હતું. એક વાજપેયી નામનો યજ્ઞ કર્યો ત્યારે તો સમાધિમાં હતા મહાદેવ. હવે બૃહસ્પતિ સ્તવ નામનો યાગ હતો. બૃહસ્પતિ સ્તવ નામના યાગમાં બધાને કહ્યું કે હવે મહાદેવની સમાધિ ખુલી છે, બધા કૈલાસ ઉપરથી વાયા થઈને આવજો. અને વાયા થઈને આવો એટલે બધાને ખબર પડે, મહાદેવને ખબર પડે કે મને યજ્ઞમાં બોલાવ્યો નથી. બધા પ્લેન ત્યાંથી નીકળ્યા અને સતીનું ધ્યાન ગયું કે આ પ્લેન ક્યાં. છેલ્લે ચંદ્રનું પ્લેન હતું. રોહિણી કે આવું નથી, કનખલમાં તમારા પિતા યજ્ઞ કરે કે ના ના આવીએ છીએ આવીએ છીએ. કહ્યું કે પતિદેવ ચાલો નહીં આપણે પણ જઈએ. કહ્યું કે દેવી ન જવાય, કારણ કે અનાહુતો ને ગંતવ્યમ, જ્યાં તમને બોલાવવામાં ન આવે ત્યાં જવાય નહીં. અરે પણ બોલાવવામાં તો આવ્યા જશે. તો કે નિમંત્રણ કે આમંત્રણ તો હોવું જોઈએ ને. એ જાહેરમાં આમંત્રણ પણ નથી ને નિમંત્રણ નથી. જો જાહેરમાં આમંત્રણ હોય તો ગમે તે જઈ શકે. લગ્ન પત્રિકા કે એ હોય ને એમાં નિમંત્રણ જ લખાય. નિશ્ચિતમ મંત્રણમ ઇતિ નિમંત્રણમ. એક જ વ્યક્તિને મોકલો એને નિમંત્રણ કહેવાય. અને જાહેરમાં હોય ને લોક ડાયરો ને એમાં
કોઈ દિવસ નિમંત્રણ ન રખાય, જાહેર નિમંત્રણ નું હોય આમંત્રણ હોય. આ બાલ વૃદ્ધ જનિતા નામ મંત્રણમ, નાના બાળક થી લઈને વૃદ્ધ લોકોને બોલાવવામાં આવે એને કહેવામાં આવે આમંત્રણ. એટલે એ આમંત્રણ ની વાત છે. આ આમંત્રણ પણ નથી. અને કહ્યું કે દેવી જવાય નહીં, તમારા પિતાએ મારી અંદર દોષ જોયો અને દોષ જોવાના કારણે મારી સાથે દ્વેષ થયો. આખો વાર્તાલાપ કર્યો કેવી રીતે થયું, મારી સાથેનું અપમાન કેવું થયું, બધું સમજાવ્યું. પણ દેવી માયના નહીં. દેવીએ ધર્મશાસ્ત્રનો એક નિયમ બતાવ્યો છે કે એટલી જગ્યાએ તો જઈ શકાય, આમંત્રણ કે નિમંત્રણ ન હોય તો ચાર ઘેરે જઈ જ શકાય. ધર્મશાસ્ત્રનો નિયમ આપ્યો છે કે પોતાના પિતાના ઘરે, પોતાના ગુરુના ઘરે, પોતાના મિત્રના ઘરે અને પતિના ઘરે. તમારા મિત્રનું નિમંત્રણ ન હોય તો તમે મિત્રના ઘરે જઈ શકો. સૌરદમ ભરતું એટલે પતિના ઘરે. તમે રિસામણે કોઈ સ્ત્રી હોય ને પતિના ઘરે કંઈ સારું કાર્ય હોય તો નિમંત્રણ ન હોય તો પત્ની જઈ શકે. એક પિતાના ઘરે જઈ શકે ને એક ગુરુના ઘરે જઈ શકે. આખો ધર્મશાસ્ત્રનો નિયમ માતાજીએ સ્થાપિત કર્યો છે. કથમ સુતાયા અમારી સામે શ્લોક પણ છે, અમારી સાથે બોલી શકો તમે. મનમાં વિચાર કર્યો કે હું ત્યાં જઈશ તો મારા પિતાજી દોડતા દોડતા આવશે, મારો દીકરો આવ્યો, મારો દીકરો આવ્યો, મને ભેટી પડશે. ત્યારે હું રિસાઈ જાય કે જાઓ નથી આવું તમારા યજ્ઞમાં, મને મનાવવા પાછળ દોડશે. ત્યારે કહીશ કે મનાવવા હોય તમારા જમાઈને મનાવો, મારા પતિ અને મારા પિતા વચ્ચેનો દ્વેષ હલકો થઈ જશે. એ વિચારીને માતાજીએ હઠ પકડી. છેલ્લે ભગવાન કે તો જાઓ દેવી. ગણોને કીધું કે તમે માતાજી સાથે જાઓ. ગણોની સાથે માતાજી કનખલ તરફ જાય છે અને એ કનખલમાં બધાના વિમાનો ઉતરા છે. યજ્ઞશાળા મોટી છે, બધાય બહેનો 15 બહેનો પણ આવી છે બીજી. અને એ જ્યારે પગ મૂકવા જાય ને ક્યાં તો પિતાએ આંખો કાઢી છે, પિતાજીએ બોલાવવાની. એક પગ કનખલની અંદર પડ્યો છે ને એક પગ કનખલની બહાર. પગ મૂકું તો કેમ મૂકું, અને દીકરીને એનો બાપ ન બોલાવે ને તો દીકરીની આંખમાંથી આંસુ નીકળી જાય. કારણ કે દીકરીને બાપ સાથે વધારે પ્રેમ હોય ને દીકરાને મા સાથે પ્રેમ હોય, વિજાતીય આકર્ષણ હોય ને. એટલે હંમેશા દીકરીને બાપ વાલો હોય અને દીકરાને હંમેશા મા વાલી હોય. અને આ દીકરી હતી, એ દીકરી રોકાઈ ગઈ છે. દીકરીને ભાઈ ન બોલાવે તો ચાલે, દીકરીને ભાભી ન બોલાવે તો ચાલે, દીકરીને કદાચ મા ન બોલાવે તો ચાલે, પણ દીકરીને બાપ ન બોલાવે તો દીકરી માટે મરવા જેવું સમાન થાય. દીકરી માટે એના બાપનું ઘર જન્નત જેવું હોય, પોતાના સસરાના ઘરે એસી હોય, સસરાના ઘરે પંખા ચાલતા હોય, સસરાના ઘરે મોટો બંગલો હોય, મોટી ગાડી હોય, પણ એ બાપને ઘરે તૂટેલી ખાટલી હોય ને ખાલી એક પંખો જ હોય ને, એ 2 દિવસ માવતરના ઘરે રોકાવી આવ્યો તો એ એકદમ હુષ્ટપુષ્ટ થઈ જાય. મા એના મા બાપનું ઘર એના માટે સર્વશ્રેષ્ઠ હોય ને પિતાની તો વાત જ ન પૂછો. એક દિવસ સમાચાર આવ્યા ટીવીની અંદર કે ફલાણી ફલાણી જગ્યાએ એક એક્સિડન્ટ થયું ને એક્સિડન્ટમાં આ ભાઈ ગુજરી ગયા છે એ કારમાં. બધાએ ટીવીમાં સમાચાર જોયા અને સમાચાર જોયા એટલે જે સ્થળ ઉપર ગુજરી ગયા ત્યાં બધા પહોંચી ગયા. માણસોનો ઘેરો થઈ ગયો એક્સિડન્ટની બાજુમાં. ત્યાં એક ભાઈએ લાશ કાઢી, જે વ્યક્તિ હતો એની લાશ કાઢીને એને લાશને આમ ટીંગાડી રાખી કે આ લાશના જે વારસદાર હોય, જેના દીકરા કે કયો હોય, એ 15 લાખ રૂપિયા લઈને આવે, હું એના ઉપર 15 લાખ રૂપિયા માગું છું. 15 લાખ રૂપિયા આપશે તો દીકરીની લાશને આપીશ, એના બાપની લાશને આપીશ. દીકરાઓ ત્યાં હતા પણ 15 લાખ કોણ કાઢે, બધા એમનેમ ચૂપ થઈ ગયા. ક્યાં તો એક ભારતની નારી આવી, કાનમાં જેટલું સોનું હતું, ગળામાં સોનું હતું, બધું હાથમાં રાખીને કીધું કે આ બધું સોનું રાખ, અને જો સમય આવશે અને વધારે જો આમાંથી 15 લાખ ન થાય તો હું મારું ઘર પણ વેચી દઈશ, પણ મારા બાપની લાશને આપ. ત્યારે કહ્યું તમે કોણ કે હું એની દીકરી છું, મારા બાપની લાશ આપ
અને બાપની લાશ લઈ ગયા. ત્યારે કીધું, બેન એક મિનિટ, 15 લાખ આના ઉપર હું માગતો નહોતો, મારે 15 લાખ દેવાના હતા. એવું ક્યુ પાત્ર છે એને હું 15 લાખ દેવાનો હતો? મને ખબર પડી ગઈ કે તું જ સાચું પાત્ર છે. દીકરી લાઈફ ટાઈમ દીકરી છે, દીકરો વાઇફ ટાઈમ દીકરો છે. દીકરો તો ત્યાં સુધી દીકરો છે જ્યાં સુધી પત્ની ન આવે ત્યાં સુધી. અને દીકરી આજે રોકાઈ ગઈ છે એક પગ અંદર ને એક પગ બહાર. અને દીકરી તો પાત્ર જેવું છે કે એક એક ઘરે એ દીકરી એ રહી 25-25 વર્ષ સુધી એક જ આંગણામાં રહી. અને એક સેકન્ડના છઠ્ઠા ભાગમાં એ આંગણું છોડીને પરાયા આંગણામાં જઈ ત્યાં જ બીજા માતા પિતા હોય, એના પતિના માતા પિતાને માતા પિતા માનવાના, જેઠ દેર સાસુ બધાની સેવા કરવાની. ઓચિંતું જ તમારા ફળિયામાં 20 વર્ષથી કે 25 વર્ષથી એક વૃક્ષ હોય, એને મૂળિયા સહિત ઉખેડી એને ઉંચકાવી અને બીજી જગ્યાએ રોપવામાં આવે તો ફળ અને ફૂલ બહુ મોડા આવે. પણ દીકરી તો એવું ઝાડ છે ને કે જેવું જે ફળ લાગવાની સાથે ત્યાં ફળ આવવા માંડે, બીજાની સેવા કરવા માંડે. વિચારો તો ખરા, એ દીકરી કેટલી બધી ત્યાગની મૂર્તિ હશે. આજે મહિલા દિવસ છે, એટલું કહી શકાય કે કદાચ 10 લાખનો બંગલો પુરુષ ઊભો કરી શકે, પણ એ ચાર દિવાલ વચ્ચેનું સુખ તો એક ભારતની નારી જ કરી શકે. એક દિવસ જો ઘરમાંથી સ્ત્રી ચાલ્યા જાય ને તો આપણે ખબર પડી જાય કે સ્ત્રીનું મહત્વ શું છે. એટલે તો ઉદાસ સાહેબે બહુ સુંદર પંક્તિઓમાં બે પંક્તિઓ ગાઈ છે. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર, દીકરી મારી લાડકવાઈ. દીકરીનો મને એક પ્રસંગ યાદ આવે, એટલે એ પ્રસંગની ટાંકતા હું ભૂલીશ નહીં. કારણ કે દીકરી છે એનો જન્મ થાય ને, માનધાતાની કથા છે. માનધાતા એટલા બધા યજ્ઞ કર્યા કે જીવતા સ્વર્ગમાં ગયો. ઇન્દ્રએ ત્યાંથી ધક્કો માર્યો માનધાતાને કે અહીંયા નહીં, કે કેમ તું કન્યાદાન કરીને નથી આવ્યું? જે કન્યાદાન કરીને ન જાય ને એનું સ્વર્ગમાં સ્થાન નથી, સમજી લેજો. સ્વર્ગમાં જવું હોય તો કન્યાદાન કરો. અને સૌથી મોટું જો કોઈ કર્મ હોય ને તો એક જ કર્મ છે, જેને અહીંયા 5-5 દીકરીઓ છે ને એની એકાદી દીકરી ખોડે બેસાડી જો, એના લગ્ન કરાવી કન્યાદાન આપી લ્યો, એનાથી મોટું કોઈ કાર્ય નથી. જેને ઘેરે 4-4 દીકરીઓ 5-5 દીકરીઓ છે, સમજવાનું કે ભગવતીની કૃપા એની ઉપર છે. ભગવાનને ખબર છે 5 દીકરીનું પોષણ આ કરી શકશે, એટલે એના ઘરે ભગવાન દીકરીઓ મોકલે. અને એ દીકરીઓ મોકલે, એ દીકરીઓ મા બાપનું ધ્યાન રાખે. મારે પણ 4 બહેનો છે, હું ક્યારેક મા બાપનું ખબર અંતર હું ક્યારેક પૂછું, પણ મારી બહેનો છે એ સતત મારા માતા પિતાની ખબર લેતા હોય ત્યારે એમ કહી શકે દીકરીઓ જ પૂછી શકે. દીકરી બાપનો વાલનો દરિયો જીવનભર છલકાય, દીકરી બાપનો વાલનો દરિયો જીવનભર છલકાય, મામના જીવન માત પિતાનો સારું કામ કર્યું એની રસીદ એટલે દીકરી. તમારી ત્યાં દીકરી હોય એટલે સમજવાનું કે પૂર્વના મારા સારા કર્મો છે ભગવતી મારી ત્યાં બધાયેલા. કોઈ નાના બાળકની પૂજા નથી થતી, બાકી યા દેવી સર્વભૂતેષુ બાલા રૂપેણ સંસ્થિતા, શક્તિ રૂપેણ સંસ્થિતા, વિદ્યા રૂપેણ સંસ્થિતા, નાની બાળકીઓની દીકરીઓની પૂજા થાય. કારણ કે આપણી સંસ્કૃતિમાં એને દેવીઓ કહેવામાં આવી છે. અને જ્યારે દીકરીનો જન્મ થાય ત્યારે ભગવાન કહે કે દીકરી નીચે જા, તારા બાપને મદદ કરવા માટે હું આવીશ. જેના ઘરે પહેલી દીકરી હોય ને એ પહેલી દીકરીનો જન્મ થાય એટલે બાપની પ્રગતિ જ હોય, સમજી લેવાનું. જ્યાં જ્યાં દીકરીના જન્મ થાય દીકરી એના ભાગ્યનું લઈને આવે છે. સાથે રમતી ઢીંગલી જેવું મારું માં,
ગાઈ લક્ષ્મી નો અવતાર કે સુવે તો રાત પડે ને જાગે તો સવાર દીકરી મારી લાડકવાઈ ઓ મારે કથાનો બહુ વિસ્તાર ન કરવો પણ એક શોર્ટકટમાં કેશોદની સત્ય ઘટના છે એક મરી ગયેલી દીકરી પ્રેત બનીને પણ બાપની લાશ એક હોસ્પિટલમાં પડીતીની લાશને કોઈ લઈ જવા માટે તૈયાર નહોતું એ દીકરી જે મરી ગઈ હતી મરી ગઈ દીકરી પ્રેત બનીને આવી અને એક રાજુભાઈ કરીને ભાવનગરનો એ ટેક્સી ડ્રાઈવર એને કહ્યું કે મને મૂકી જાઓ મારા હું મા બાપ વિનાની દીકરી થઈ ગઈ ને મારા બાપ માટે કોઈ વ્યવસ્થા નથી એ બાપની લાશને ભૂત પ્રેત બનીને કેશોદના ગામ સુધી પહોંચાડી અને કેશોદના ગામમાં એને અગ્નિ સંસ્કારના ખર્ચા માટે પણ તૈયાર કરી લીધા એણે એક પ્રેત બનીને એક દીકરી બાપની લાશને ગામના પાદર સુધી પહોંચાડે ત્યારે કહેવાની ઈચ્છા થાય દીકરી મરી જાય તો એ બાપનું હિત જ વિચારે એનું નામ દીકરી કહેવાય જે મરી ગઈ તો એ ભૂત બનીને આવી કથા વિસ્તૃત સાથે છે પણ મારે નથી કહેવી એની રિપીટેશન થાય મને નથી કહેવું કારણ કે વાત વાત દર વખતે એ કથાની વાત કરું તો યોગ્ય ન લાગે પણ પ્રેત બનીને એવી સત્ય ઘટના છે આપણે સાંભળી હશે એટલે રિપીટ ન કરતો જ્યારે દીકરી ઢીંગલીને રમાડતી હોય ને ત્યારે એને ચુંદડી ઓઢાડે એને તિલક કરે એને પાવડર લગાડે એને સૂડ આવે અને દીકરાના હાથમાં ઢીંગલી આપજો મરોડી નાખશે આ દીકરી બધા એમ કે દીકરા અને દીકરીને સમાન રાખો પણ સમાન રાખવાની વાત જ નથી દીકરીઓ હંમેશા આપણા કરતા આગળ છે છે અને છે એનું કારણ છે કે આ સર્જન કરનારા મનુષ્યો જેટલા પણ છે એ મનુષ્યનું સર્જન ફક્ત ને ફક્ત એક સ્ત્રી જ કરે છે સ્ત્રીથી કોઈ વધારે છે નહીં અને આજ વિશ્વ મહિલા દિવસના દિવસે એક જ વાક્યમાં દીકરી એટલે કોણ સ્ત્રી એટલે કોણ મહિલા એટલે કોણ કોઈ મને પૂછે તો એટલું જ કહું કે મરવા માટે ઘણા બધા રસ્તાઓ છે મરવા માટે ઘણા બધા રસ્તાઓ છે મરણ માટે ઘણા બધા રસ્તાઓ હોઈ શકે પણ જન્મ માટે તો એક જ રસ્તો છે માનું પેટ માના પેટ સિવાય જન્મનો બીજો કોઈ માર્ગ નથી મરવા માટે અનેક માર્ગો છે પણ જન્મ માટે ફક્ત ને ફક્ત માનો પ્રેમ આજે વિશ્વ મહિલા દિવસના દિવસે મારા માતૃશ્રીને આ વ્યાસપીઠથી વંદન કરું છું અને એવું નારી શક્તિને વંદના કરું છું એવી આ દીકરીનો પગ રોકાઈ ગયો છે કે મારા પિતાજી જે દિવસે દીકરી લગ્ન કરીને જતી રહે એ દિવસ પાંચ દિવસ ઘર ખાલી લાગે કારણ કે લક્ષ્મી જતા રહ્યા એવી લક્ષ્મી જેવી દીકરી માં સતી આજે કંખલમાં પિતાજી એક પણ શબ્દ બોલતા નથી માએ ડોકું ઓલાયું ત્યાં તો દોડીને પહોંચી ગયા મા પાસે અને પછી માને કહે કે મા હવે હું યજ્ઞ નારાયણના દર્શન કરીને જાઉં છું યજ્ઞ નારાયણના દર્શન કરતા શિવજીનું કોઈ સ્થાન ન જોયું એટલે અંદરથી રોઈ પડ્યા છે મા અને સતીજીએ વારંવાર ઉલ્લેખ કર્યો કે મારા પતિ કોઈનો એકનો પણ દોષ ન જુએ દોષ ન જોવાવાળા મારા પતિના એ બધાના હંમેશા ગુણ જ ગાય ને એવા મારા પતિની અંદર તમે દોષ જુઓ છો જેનું બે જ અક્ષરનું નામ છે શિવ કોઈ લઈ લે તો કલ્યાણકારી થઈ જાય પણ આજે તમે મારા પતિનો વિરોધ કર્યો છે પિતાજી આ યજ્ઞમાં ક્યાંય સ્થાન નહીં આંખોમાંથી આંસુ પાડતા પાડતા પોતાના પિતાને કહે છે કે તમે મારા પતિની અંદર દોષાન પરેશામ હિ ગુણેશુ સાધવો સાધુ પુરુષ કોઈના દોષ ન જુએ એ તો બધાના ગુણ જોવે ગૃહિણંતિ કેચિન્ન ભવા દૃષા દ્વિજ તમે શા માટે આવું જોયું અને માં સતી રડવા માંડ્યા છે પણ રડવા સમયે એ રડતા સતીને જોઈને બાપ બોલ્યો કે તમે અહીં રોકાવ કે ન રોકાવ મને કંઈ ફરક ન પડે પિતાજી બોલ્યા છે કે બોલવાથી કોઈ લાભ નથી દક્ષ બોલ્યા છે બોલવાથી કંઈ લાભ નથી તમે અહીંયા જાઓ કે રોકાવ અમને ફરક ન પડે નિમંત્રણ વિના ક્યાંય અવાય પણ નહીં એવો શબ્દ બાપ બોલ્યા છે આજ
માતાજીની આંખમાંથી આંસુ પડી ગયા છે. અને એ સમયે દક્ષ બોલ્યો, જેનો પતિ અમંગળ હોય ને એને અહીંયા ન રોકાવાય, જેનો પતિ પાપી હોય એને એક ક્ષણ માટે ન રોકાવાય, જેનો પતિ અકુલીન હોય, જેનું કોઈ કુળ ન હોય એને એક સેકન્ડ માટે ન રોકાવાય, જેનો પતિ અજ્ઞાની છે, જેનો પતિ પાપી છે, કહ્યું બસ પિતાજી હવે બસ કરજો, તમે કોઈ બાપ નહીં પણ તમે પાપ છો. હે દક્ષ, પહેલી વખત માતાજીએ તુકારો કર્યો છે કે હે દક્ષ, તે મારા પતિની આટલી બધી અવહેલના કરી છે ને હું અહીંયા રોકાવ, મારો પતિ જ્યારે હું કૈલાસ ઉપર હોય ત્યારે મને બોલાવે. હે દાક્ષાણી, હે દાક્ષાયણી, હે દાક્ષાયણી, ગોત્રમ ત્વદીયમ ભગવાન વૃષભધ્વજો, એ મારો ભગવાન મને દાક્ષાયણી ત્યાહ સદા સદુર્મનાહ, એ મને દાક્ષાયણી કહીને બોલાવે. આ શરીર મને તારાથી મળેલું છે ને, તો આ શરીરનો મારે ત્યાગ કરવો છે. માતાજી બેસી ગયા, ઉત્તર દિશામાં મુખ રાખ્યું, ઉત્તર દિશામાં મુખ રાખી માતાજી આંખ બંધ કરી દીધી છે, આચમન કર્યું છે. માતાજીએ પીળું વસ્ત્ર ઓઢ્યું છે અને એ પીળું વસ્ત્ર ઓઢી આંખ બંધ કરી અને યોગ માર્ગથી પ્રાણ નામનો વાયુ છે અંદર લઈ, અપાન નામનો વાયુ જે નીચે છે, અપાન અને પ્રાણને ભેગા કર્યા અને સમાન નામના વાયુમાં આવીને ત્રણેય વાયુ ભેગા થઈને ઉદાન નામનો વાયુ ઉપર ચડ્યો અને અહીંયાથી લઈ અને છેલ્લે મર્મ સ્થાનોની અંદર વ્યાન નામનો વાયુ છે એકત્રિત કરીને પાંચે પાંચ વાયુ અહીં એકત્રિત કર્યા અને પાંચે પાંચ વાયુ અહીંયા એકત્રિત થાય એટલે એ વાયુ જ અગ્નિ બની જાય. અંદરનો અગ્નિ યોગાગ્નિ અંદર ચાલવા માંડી ગયો અને જે આ અંદરનો યોગાગ્નિ ચાલુ થઈ ગયો અને માતાજી યોગાગ્નિની અંદર એનું યોગાગ્નિથી બળવું ચાલુ થઈ ગયું. આંખ લાલ થઈ ગઈ છે માતાજીની, માતાજીના હોઠ લાલ થઈ ગયા છે, માતાજીનો ચહેરો લાલ થઈ ગયો છે અને એ ચહેરો લાલ થયો ને ત્યારે ભવાનીએ શબ્દોમાં કહ્યું છે કે હે દક્ષ, તું મારો બાપ નહીં પણ તું પાપ છો. અને યોગાગ્નિમાં બેસી જમણા પગનો અંગૂઠો દબાવ્યો છે. શાસ્ત્રકારોએ ચિંતન કરવાની જરૂરિયાત છે યોગાગ્નિ કેમ પ્રગટ થાય એના માટે. સંશોધન કરવાની જરૂરિયાત છે અને અગ્નિના રૂપમાં આખું શરીર બળબડ બળવા માંડી ગયું. એ સમયે બધા પ્રમથો શિવગણોએ હથિયારો હાથમાં લીધા, કહ્યું મારો કાપો ને યજ્ઞ આખો વિધ્વંસ કરવા માટે શિવગણો પહોંચી ગયા અંદર. મન હરખાતા દર્શન થાતા મન હરખાતા રાષ્ટ્ર માતા રૂમ તબ દુશ્મન ડરતા કરોડ ભરતા દેવત દેતા ખમા ખમા મારા દુખડા જાતા સુખ વરદાતા છંદ ગવાતા નમા નમા આની તો યાગે રક્ષણ માગે મહિષાસુર ને જયારે મારવા માટે દોડે અને વાળ ખુલ્લા થઈ જાય એવી કપરદીની આજે ભગવતી સતી બહેના છે. મારવાનો પ્રયત્ન કર્યો દક્ષના યજ્ઞમાં, એમાં ભૃગુ નામના જે દેવતા હતા
પ્રભુ નામના જે ઋષિ હતા એને આહુતિ આપી, અપહતમ રક્ષ, અપહતમ રક્ષ, ને જેવી આહુતિ આપી એમાંથી ઋભુ નામના દેવતાઓ પ્રગટ થયા, હાથમાં હથિયાર લઈને હજારો ઋભુ નામના દેવતાઓ પ્રગટ થયા. એ ઋભુ નામના દેવતા અને શિવગણો વચ્ચે યુદ્ધ ચાલ્યું છે, ભયંકર યુદ્ધ ચાલ્યું. અને એ યુદ્ધની અંદર એવા શિવગણોને માર માર્યા કે બધા શિવગણો ભાગી ગયા, શિવગણો ભાગી ગયા. પણ આ માતાજીનું શરીર બડબડ બડબડ કરતું આખું યોગાગ્નિમાં બળી ગયું છે અને શિવગણો પણ ભાગી ગયા છે. નારદજીએ સમાચાર આપ્યા, કૈલાશ પર્વત ઉપર જઈને મહાદેવજી સમાધિમાં શું બેઠા છો? તમારા ધર્મપત્ની સતીએ પોતાના પિતાજીના ઘરે પોતાનો દેહ યોગાગ્નિમાં બાળી નાખ્યો છે. અને મહાદેવજી ઊભા થયા કૈલાશના પર્વત ઉપર, જટા વીંટળી લીધી, જટાને છોડી છે, હાથમાં લીધું છે ત્રિશુલ, ત્રિશુલને ઊંધું કર્યું છે. અને એ કૈલાશ પર્વત ઉપર મહાદેવજીનું તાંડવ શરૂ થયું છે. ભગવાન હું તમારો અંશ છું, આજ્ઞા કરો શું કરવાનું. મહારાજ આજ તાંડવ નાચે, બોલે
આજ